नमस्कार बाळको, केम छो बधा? मजामां छो ने? तो आपणे भणो छो आपणा विडियो आवे छे ए प्रमाणे? तो बाळको भणता रहेजो, बराबर छे? तो आपणे नर्सरीना बाळकोने आ खूब जरूरी छे, केम के आपणे अत्यारे हजी तमारी लोकोनी तो स्कूल बहु हजी मोड़ी चालू थशे, तो आपणे तमे ज्यां सुधी स्कूले ना आवो त्यां सुधी ने आ रीतना भणता रहेजो, मारा वाला बाळको छो ने तो भणता रहेजो, बराबर छे? तो आपणे आजे वार्ता जोईशुं, बराबर? तो टोपी वाळो फेरियो, शु टोपी वाळो फेरियो? तो एक गाम हतुं, त्यां एक टोपी वाळो फेरियो टोपी वेचवा नीकळ्यो। ए गाममां फरतो फरतो थाकी गयो, तो एने एवुं विचार्युं के चाल हुं थोड़ो थाक खाई लउं छुं, के हुं थोड़ो आराम करी लउं छुं, तमे लोको बपोरे सूई जाओ छो ने, ए ज रीते पण थोड़ी वार आराम करवा बैठो। तो त्या आराम करवा बेसे छे, तो त्या उपर झाड़ पर वांदराओ होय छे, ईयो सूई जाय छे ने, त्यारे शुं करे छे उपर वांदराओ? एना टोप एनी पासे जे तो ए होय छे ने टोपियो वाळू, एमांथी बधी टोपियो लईने ए वांदराओ झाड़ पर चढ़ी जाय छे अने पेरे ने मस्ती करे छे। ज्यारे पेलो टोपी वाळो उठे छे ने, त्यारे जोवे छे के टोपियो तो नथी, पछी आम तेम जोवे छे ने, उपर जोवे छे ने, तो बधा वांदराओ टोपी पहेरीने बैठा होय छे, के बधा ज वांदराओ टोपी लईने बेसी गया होय छे। तो हवे शुं करे? एयो टोपी पाछी लेवानो प्रयत्न करे छे के आ टोपी केवी रीते मने आपशे। बधा वांदराओ उलटा सामे थता हता, पेलो टोपी लेवा माटे ए करे ने, तो सामे थता हता, तो के छे हवे हुं आ लोको पासेथी टोपी केवी रीते लउं? तो टोपी वाळाए छे ने एक युक्ति सुझाड़ी, एने एक वस्तु सूझ्यू के आ लोको मने आम तो टोपी नहीं आपे, तो हुं शुं करूं के जेना लीधे ए लोको मने टोपी आपी दे। तो एने शुं कर्युं? एना माथा पर एक टोपी हती, तो ए टोपी एने आम करीने आ रीतना जमीन पर फेंकी दीधी। तो ए वस्तु पेला वांदराओए જોયું અને એ લોકોએ પણ એનું અનુકરણ કર્યું, એ લોકોએ પણ એવું જ કર્યું, બધા વાંદરાઓએ પોતાના માથા પરથી ટોપી લઈને નીચે ફેંકી દીધી। તો પછી એ બધી જ ટોપી જે નીચે વાંદરાઓએ ફેંકી એ લઈને એને એના પોટલામાં ટોપીવાળા ફેરિયાએ પોટલામાં મૂકી દીધી અને પછી ત્યાંથી ખુશ ખુશ થઈને ચાલ્યો ગયો કે હશ મને મારી બધી ટોપી પાછી મળી ગઈ। તો આપણે આમાં બધાને મજા આવી ને ટોપીવાળો અને વાંદરાની વાર્તા સાંભળીને, હે ને? તો હવે આપણે આ ટોપીવાળા અને વાંદરાની વાર્તા જોઈને હવે આપણે એક ભૂખ્યા મૂર્ખ સિંહની વાર્તા જોઈશું। શું? મૂર્ખ સિંહ। તો એક સિંહ ગુફામાં રહેતો હતો, તો એને બહુ ભૂખ લાગી હતી, તો એ ખોરાકની શોધ માટે ગુફાની બહાર જાય છે, તે જંગલ તરફ જાય છે। તો ત્યાં શું હોય છે કે એક સસલું રમતું હોય છે, આમ તેમ દોડતું હોય છે, તો સિંહની નજર એ સસલા પર પડે છે। શું થાય છે? સિંહની નજર એ સસલા પર પડે છે અને સસલું પણ સિંહને જોઈ જાય છે, તો સસલું દોડવા માંડે છે અને સિંહ પણ એની પાછળ એને પકડવા દોડે છે, પણ શું થાય છે કે સસલું સિંહના પંજામાં જકડાઈ જાય છે, તો સિંહ એને પોતાના પંજામાં જકડી લે છે। પછી એને સિંહને શું થયું કે એને આગળ એક હરણ જોયું, શું જોયું? હરણ જોયું, તો હરણ જોયું તો એને એવો વિચાર થયો કે આટલા નાના અમથા સસલામાં મારું શું થશે, એના કરતાં લાવને પેલું હરણ જ પકડું। તો એને સસલાને છોડી દીધું, શું કર્યું? સસલાને છોડી દીધું, તો એ હરણ પાછળ દોડવા માંડ્યો અને હરણે જેવો સિંહને જોયો એ તો મોટાના મોટા પગલે દોડ્યું, બરાબર દોડ્યું, અને સિંહ પણ મોટી ને મોટી ત્રાડ પાડી પાડીને એની પાછળ દોડવા માંડ્યું, પણ સિંહના હાથમાં હરણ આવ્યું નહીં। શું થયું? સિંહના હાથમાં હરણ આવ્યું નહીં, સિંહ તો ખૂબ થાકી ગયો અને
એને બહુ જ ભૂખ લાગી છે. વટે એ ભૂખ્યો રહ્યો, એના મગજમાં હવે એવું આવ્યું કે આ હરણ તો પકડાયું નહીં, પણ મેં તો સસલું પણ ગુમાવ્યું. એટલા માટે જ કહેવાય છે, આપણી પાસે જે હોય તેનાથી જ આપણે સંતોષ માનવો. આપણે વધારે વસ્તુની લાલચ કરવી નહીં. આપણું જે છે એટલામાં જ આપણે સંતોષ માનીને બેસવાનું. કેમ કે વધારે લાલચ કરવા જઈએ તો આ રીતનો આ સિંહની કેવી હાલત થઈ, એવું આપણું થાય કે આપણાને આપણું જે હોય તે પણ ના આપણે સંપૂર્ણ રીતે વાપરી શકીએ, અને જે પેલું બીજું ગુમ લેવા જવાનો પ્રયત્ન કરતા હોય આપણે એ પણ ના મળે ને એ પણ ના વાપરી શકીએ. એટલે આપણા પાસે જેટલું છે એટલામાં જ સંતોષ માણતા શીખવાનું છે. તો બધાને મજા આવી, આપણે આ વાર્તા જોઈ એમાં બધાને મજા પડી ને, તો આ બધી વાર્તાઓ સાંભળતા રહેજો બાળકો. હું આવીને આવી વાર્તાઓ તમને ફરીને ફરી કહેતી રહીશ. નમસ્કાર, બાય.